થરાદ તાલુકાના અભીપુરા ગામે બે વર્ષ પૂર્વે પોતાની માં સાથે આડા સંબંધના વહેમમાં તેમજ પાડોશીને કુહાડી મારી હત્યા કરનારા ઈસમને થરાદ નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। થરાદમાં બે દિવસમાં બે વ્યક્તિની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। થરાદ તાલુકાના અભીપુરા ગામમાં રહેતા ભગવાનભાઈ સુમાભાઈ ઠાકોર અને તેમના કાકા બાપાના પરિવારના બાજુમાં રહે છે। 2018ના નવેમ્બર માસથી 26 તારીખના રોજ જવાનભાઈ મગનભાઈ ઠાકોર પોતાના ઘરે એકલા બેઠા હતા। તે દરમિયાન તેમના ભત્રીજા ભગવાનભાઈ સુભાભાઈ ઠાકોરે તું મારી માં સાથે આડા સંબંધો કેમ રાખે છે તેમ કહીને તકરાર પર ઉતરી આવ્યો હતો। બાદમાં ભગવાન ઠાકોર ઉશ્કેરાઈ જતા કુહાડી લાવીને જવાનભાઈને માથાના ભાગે કુહાડીના ઘા મારતા જવાનભાઈ ઢળી પડ્યા હતા અને જવાનભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું। આ ઘટનાને પગલે થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ કેસ થરાદની નામનાર એડિશનલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આરડી જોશીની દલીલો માન્ય રાખી એડિશનલ જજ બીએમ પરમાર આરોપી ભગવાનભાઈ સુમાભાઈ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી હતી। આ કામે મરણ જનાર જવાનભાઈ મગનભાઈ ચાવડા ઠાકોર ઉંમર વર્ષ 45 રહેવાસી અભીપુરા પોતાના ઘેર 12ના ભાગમાં ચોગાનની અંદર જ્યારે સૂઈ રહ્યા હતા ત્યારે આ આરોપી હાથમાં કુહાડી જેવું જીવલેણ હથિયાર ધારણ કરી અને આવી અને એ જેવા સૂતા હતા ત્યાં જઈને માથામાં જોરદાર ફટકો મારેલો અને પરિણામે ત્યાં જ આ મરણ જનારનું મૃત્યુ થયું હતું। જે અંગેનો ફરિયાદ હરખાભાઈ મગનભાઈ ચાવડાએ થરાદ પોલીસ સ્ટેશનમાં 172/2018 ઈપીકો કલમ 302 મુજબનો ગુનો દાખલ કરેલો। જે ગુનાની તપાસના અંતે સેશન કેસ નંબર 14/2019 નામદાર એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં વીએસ પરમાર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આજરોજ આરોપીને 302ના ગુનામાં તકસીલવાર ઠેરવી આજીવન કેદની સજા ફરમાવેલ છે અને ₹10,000નો દંડ ફરમાવેલ છે। જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે। આ બનાવ બાબતમાં તપાસના અંદર એવું ખુલેલું કે મરનાર જવાનભાઈને અને આરોપીની માતાને આડા સંબંધો હતા એવી હકીકત બહાર આવેલી અને તે અનુસંધાને આ બનાવ બનેલો।